આજે આપણે કપાસમાં આવતા રોગ જીવાતો અને એનું નિયંત્રણ વિશે થોડી વાત કરીએ. ખાસ કરીને કપાસ છે એ સેન્સિટિવ પાક છે. હવે ધીમે ધીમે જયારે શરૂઆત થઈ હતી બીટી કપાસ, એ સમયે બહુ રોગ જીવાત ઓછી આવતા, પણ હવે જ્યાં રોગ જીવાતોનું પ્રમાણ કપાસમાં વધવા માંડ્યું છે, બીટી વન, બીટી ટુ, બીટી થ્રી આ રીતે અલગ અલગ હવે જાતો પણ આવવા માંડી છે. એટલે આપણે ખાસ કરીને આમાં થોડુંક સતેજ રહીએ, એલર્ટ રહીએ, તો કપાસમાં આવવાનું સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ. કપાસની જીવાતની વાત કરીએ તો ખાસ કરીને કપાસને સુચ્યા પ્રકારની જીવાત છે ને એ વધારે પડતી નુકસાન કરતી હશે. હવે એમાં મોલોમસી છે, તમે જોઈ શકો છો ચિત્રમાં, આ મોલોમસી એનો ઉપદ્રવ કપાસમાં બધી તડતડિયા છે, એ પણ એક સુચ્યા પ્રકારની જીવાત છે. કપાસની થ્રિપ્સ છે, પછી મોલોમસી તડતડિયાને થ્રિપ્સ નિયંત્રણ કઈ રીતે થાય એની આગળ તમને વાત કરું. મિથાઇલોડિમેટોન છે એ 10 મિલિલીટર, પછી ટ્રાઇઝોફોસ 20 મિલિલીટર, ડાયમિથિયોન એટલે રોગર 10 મિલિલીટર, ફોર્માથિયોન એન્થો 12 મિલિલીટર, ઇમિડાક્લોપ્રિડ 5 મિલિલીટર, થાયોમિથોક્ઝાન 3 ગ્રામ, એસિટામિપ્રિડ 3 ગ્રામ. ઇન્ડોસલ્ફાન તો હવે ઉપયોગ કરતા નથી કારણ કે હવે દાન આવી ગઈ છે. અને લીમડાની બનાવટી દવા 25 ml બરોબર, આ દવા છે એ 10 લિટર પાણીમાં નાખી અને આપણે એનો છંટકાવ કરીએ તો સારું એવું નિયંત્રણ આવે. સફેદ માખીની વાત કરીએ તો સફેદ માખી પણ આવે છે. સફેદ માખીનું નિયંત્રણ છે એ મિથાઇલોડિમેટોન 25 EC છે 10 ગ્રામ 10 મિલિલીટર બરાબર, તો ફોસ્ફામિડોન છે એ 3 મિલિલીટર, ટ્રાઇઝોફોસ છે એ 15 મિલિલીટર, મોનોપ્રોટોફોસ એ પણ ઓછો ઉપયોગ કરીએ છીએ હવે 10 મિલિલીટર, પછી એસિફેટ એ 15 મિલિલીટર, અને એસિટામિપ્રિડ બરાબર 2 ગ્રામ, અને લીમડા આધારિત દવા છે એ 25 મિલિલીટર 10 લિટર પાણીમાં નાખી અને જો છંટકાવ કરવામાં આવે તો સફેદ માખીનું નિયંત્રણ થઈ શકે. કપાસ તો મિલીબગનો પ્રમાણ એટલો જ છે, આપણે જાણીએ છીએ મિલીબગ તમે જોઈ શકો છો. મિલીબગનું સંકલિત નિયંત્રણ કરવું હોય તો ઉનાળામાં ઊંડી ખેડ કરવી, સેટાપાળાને ઉકેલ કાંસિયા, ગાદર, જંગલી ભીંડો, કોંગ્રેસ કાંચ, ઓરડી અને વગેરે કાપીને બાળી નાખવા. મિલીબગની શરૂઆત થાય ત્યારે ઉપદ્રવી ડાળી કે છોડ ઉખેડીને બાળી નાખવા તે જગ્યાએ, અને આજુબાજુ મિથાઇલ ફેરાતીઓ 2% ભૂખી છાંટી દેવી. વધુ ઉપદ્રવ જણાય તો મોનોપ્રોટોફોસ અથવા તો મિથાઇલોડિમેટોન અથવા તો ક્લોરપાયરીફોસ અથવા તો ક્વિનાલફોસ બરાબર જમીનમાં ઉપર એના ઉપર છંટકાવ કરવો એ ખાસ જરૂરી છે. કપાસની ગુલાબી આ મોટો પ્રોબ્લેમ અત્યારે છે, એ આપણે ખબર છે કે દર વર્ષે આવે છે. ગુલાબી ઈયળનું જે નુકસાન છે એ તમે જોઈ શકો છો. એના નિયંત્રણ માટે ફૂલ અવસ્થા તો ગુલાબી ઈયળની મોજણી કરવા માટે હેક્ટરે 5-6 ફેરોમેન પ્રગોઠવવા, સમયસર નર ફૂદાનો નાશ કરી એ લુઅર બદલાવતા રહેવી જોઈએ. ફેરોમેન ટ્રેપમાં 8-10 નર ફૂદા પકડાય ત્યારે ભલામણ મુજબ છંટકાવનો દવાનો છંટકાવ કરવો જરૂરી છે. એ રોઝેટેડ ફૂલ એટલે ચોટેલી પાંખડી વાળા બંધ ફૂલ જોવા મળે તો તુરંત જ તોડી તેનો નાશ કરવો જોઈએ. શરૂઆતમાં ક્વિનાલફોસ 20 મિલિલીટર, DDVP 5 મિલી, અથવા પ્રોફેનોફોસ 20 મિલિલીટર, DDVP 5 મિલિલીટર સાથેનો છંટકાવ કરવો જરૂરી છે. ત્યારબાદ થાયોડીકાર્બ બરાબર 20 ગ્રામ અથવા તો ઇન્ડોકાર્બ જે છે 5 મિલિલીટર, અથવા સ્પિનોસાઇડ 3 મિલિલીટર, અથવા તો રાઇનેક્સિફાયર બરાબર 3 મિલિલીટર 10 લિટર પાણીમાં રાખીને છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત નવેમ્બર માસમાં બજારમાં મળતી મિશ્રણ વાળી દવાઓ જેવી કે સાયપરમેથિન છે, ક્લોરપાયરીફોસ છે બરાબર, થાયોમિથોક્ઝાન છે, સાઇલેહેથ્રોટ્રિન છે બરાબર, પ્રોપેનોફોસ છે, સાયપરમેથિન આ બધી દવાઓ છે જે બધી મિક્સ હોય એમાં પણ છંટકાવ કરવામાં આવે સારું નિયંત્રણ કરી શકીએ. છેલ્લે કપાસને થોડા સમય સુધી ઊભો ન રાખો, શક્ય હોય તો ડિસેમ્બર માસમાં એને બને ત્યાં સુધી કાઢી નાખવો. વીણી પૂરી થયા બાદ ખેતરમાં ઘેટા બકરા ચરાવી દેવા, છેલ્લી વીણી પૂરી થયા બાદ તુરંત જ સાંઠીઓનો નિકાલ કરવો જરૂરી છે. રોગની વાત કરીએ તો તેમાં ખાસ કરીને સુકારો આવે, ઘેરાવીલ્ટ આવે, ભૂનિયા ટપકાનો રોગ આવે અને મૂળખાઈનો રોગ આવે છે. આ રોગ આવતો હોય છે. કપાસમાં સુકારો આવે તો જમીનમાં પાણીની ભેંસ પણ ન પડે તેનું ધ્યાન રાખવું. આંતરપાક તરીકે મઠ અથવા અડધું વાવેતર કરવું. રોગીત છોડને મૂળ સહિત ઉખાડી નાશ કરવો. સુકતા છોડની આજુબાજુ 40-50 છોડના મૂળ પાસે કોપર ઓક્સી ક્લોરાઇડ એટલે બ્લુ કોપર અથવા તો કાર્બન ડાયોક્સાઇડ બરાબર નું દ્રાવણ 10 લિટર પાણીમાં નાખી
ને છટકાવ કરવો તો એનાથી આપણે કંટ્રોલ થઈ શકે. કપાસનો પેરાવિલ છે એ છોડ પરતે કોપર ઉગી ક્લોરાઇડ અથવા બ્લુ કોપર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેગી ટ્રેન્ચિંગ કરવું. સુકાઈતા છોડની ફરતે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. છોડની ફરતે હવાની અવરજવર વધે તે માટે સળિયાથી કાણા પાડવા તેમજ પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ કાળજી રાખવી. ભૂમિયા તબક્કાના રોગની વાત કરીએ તો બીજની માવજત 10 મિલીલીટર ગંધકનો તેજાબ 1 કિલોગ્રામ બીજની માવજત આપવી. પ્રાથમિક આક્રમણ વાળા પાન ભીની નાશ કરવા સ્ટેપ્રોસાયક્લિન 1 ગ્રામ વત્તા ગ્લુકોપર 40 ગ્રામ 10 લિટર પાણીમાં મિશ્રણ કરી 2 થી 3 વખત એનો છંટકાવ કરવો. સ્યુડોમોનોકોસ જ્યુરોસેન્સ સ્ટેઇન 1નો 10 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજમાં ખત આપો અને 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણ કરી 30 દિવસના અંતરે 3 છંટકાવ કરવા જરૂરી છે. મૂળખાઈના રોગની વાત કરીએ તો આ રોગ રેતાળ જમીનમાં વધુ અને કાળી જમીનમાં નહીં જોવા મળે છે. છોડ એકાએક સિમલાઈ જાય છે. ડાયથેન એમ 45 27 ગ્રામ 10 લિટર પાણી નાખી એને સુકાતા છોડને ફરતે રેડવું. કોપર ઓક્સી ક્લોરાઇડ 50% 40 ગ્રામ 10 લિટર પાણીમાં નાખી સુકાતા છોડ ફરતે રેડવું. યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું જરૂરી છે. કપાસનું વધુ ઉત્પાદન મેળવવા માટેની વાત કરીએ તો કપાસ સાથે આંતરપાક મિશ્ર પાક કે રિલે પાકનું વાવેતર કરવું જોઈએ. દાખલા તરીકે મળ અગળદ અડદ ડાંગર તલ મગફળી તુવેર વગેરેનું વાવેતર કરવું જોઈએ. એક નવો વિભાગ જેમાં છે કે હેક્ટરે કપાસના છોડની સંખ્યા વધારી એની સાથે ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના સાંકડા અંતરે કપાસનું વાવેતર કરવું જોઈએ. કપાસ સંશોધન કેન્દ્ર ખાતે બીટી કપાસ સંકર 8 અને બીટી કપાસ સંકર 6નું વાવેતર કરવું જોઈએ. આછાલિયા ભરૂચ ખાતે બિન પિયત લીધે અખતરાણ બીટી કપાસનું સંકર 8નું 45x15 સેન્ટીમીટર અંતરે વાવેતર કરવું જોઈએ. આ રીતે બીજી પણ ઘણી જાતો છે. કપાસમાં ભૂલ ભમરી અને ચીંડવા ખરી પડતા અટકાવ કપાસ પાકમાં 50 થી 75 દિવસે ખાસ કરીને જે હેપ્થેલિક એસિટિક એને છંટકાવ કરવો. કપાસનું વધારે ઉત્પાદન લેવા માટે કપાસ 3 માસનો થાય એટલે 40 PPM બરાબર 0.4 ગ્રામ 10 લિટર પાણીમાં વૃદ્ધિ નિયંત્રણ સાઇક્લોકોસિલ CCC નો છંટકાવ કરવો. કપાસ 75 દિવસનો થાય એટલે કપાસની અગ્ર ડોક રોજ કાપી નાખવી તેમજ કપાસ 105 દિવસ થાય એટલે ડાળીઓની અગ્ર ડોકો કાપવી જેથી કપાસની વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ અટકે અને જીવવાની સંખ્યામાં વધારો થાય અને સરળ ઉત્પાદનમાં વધારો જોવા મળે. પાયાના પોટાસ ખાતર 150 કિલોગ્રામ સાથે ઝીંક સલ્ફેટ 50 કિલોગ્રામ હેક્ટરે આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. કપાસના પાકમાં જ્યારે પુષ્કળ પ્રમાણમાં ફૂલ અને ઝીંક ભાવે તેમજ પાર્થિવ વ્યવસ્થાએ પોષક તત્વો ન્યૂનને કારણે કપાસના પાન લાલ થતા પીળા થઈ જતા હોય તે વખતે 1 થી 2% 100 થી 200 ગ્રામ 10 લિટર પાણીમાં યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. વાવણી પહેલા જમીનમાં 20 થી 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપવું જોઈએ. કપાસમાં ફૂલ અને ઝીંડવા અવસ્થાએ 19:19:19 અનુક્રમે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ 100 ગ્રામ અને નાઇટ્રો મિક્સ 25 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી 2 થી છંટકાવ કરવા જોઈએ. વાવણી બાદ 20, 60 અને 90 દિવસે 0.5% યુરિયા 0.5% ઝીંક સલ્ફેટ 0.5% ફેરસ સલ્ફેટ અને 0.5% મેગ્નેશિયમ સલ્ફેટના દ્રાવણનો છંટકાવ કરવો જરૂરી છે. પોટેશિયમ નાઇટ્રેટ 3% ફૂલ અને ઝીંડવા અવસ્થાએ છંટકાવ કરવાથી ઘણો એવો સારું પરિણામ મળે છે. કપાસની વીણી અને કાળજીમાં જોઈએ તો કપાસ પાકે ત્યાં સમયસર વીણી કરવી જોઈએ. સવારે વીણી કરે એને કીટી સ્તર ઓછું આવે સવારે જ વીણી કરવી જોઈએ. ઝીંડવા પૂરતા ફાટ્યા પછી વીણી કરવી અવિચિત કે અપરિપક્વ ઝીંડવાની વીણી કરવી નહીં. કપાસમાં 9% થી વધારે ભેજ ન રહે તે કાળજી રાખવી. કપાસનું વજન વધારવા પાણીના પુરવા છાંટવા નહીં તો કપાસ ભીળો પડી જશે અને કપાસની ગુણવત્તા ઘટશે. કપાસની યાંત્રિકીકરણથી વીણી આ મશીન દ્વારા એને થાય છે. તો આ રીતે ખેડૂતભાઈએ જોડું આપણે કપાસમાં થોડું ધ્યાન આપીએ અને આપણે આ રીતે જો ખેતી કરીએ તો 100% આપણે સારું એવું નિયંત્રણ આપણે કપાસનું સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ.